મોરબીમાં પાવમાં ઉંદરડીનું મૃત બચ્ચું નીકળ્યું. ગ્રાહકે આ પેકેટ અને ઉંદરનું મૃત બચ્ચું A57 GIDC મોરબી ખાતે આવેલ કૃષ્ણા બેકરી પ્રોડક્ટના માલિકને બતાવતા તેમણે કહેલ કે આ બળેલું લાકડું છે અથવા તો કોથળાનો ટુકડો છે. એવો લૂલો બચાવ કર્યો હતો, પણ ઉંદરનું મૃત બચ્ચું છે એ માનવાનો ઇનકાર કરી અને હાથ ઊંચા કરી નાખ્યા હતા. મોટાભાગના બેકરી સંચાલકો એકવાર FSSAI પ્રમાણપત્ર મેળવી લે ત્યારબાદ ક્યારેય તેની પ્રોડક્ટની શુદ્ધતા અંગે ચેકિંગ થતું નથી. હવે જોવું એ રહ્યું કે મોરબીમાં આરોગ્ય વિભાગ અને લાગતું વળગતું તંત્ર શહેરમાં બેકરીઓ સહિત હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તાની રેકડીઓનું ચેકિંગ ક્યારે શરૂ કરે છે. જનઆરોગ્ય સાથે થતા આવા ગંભીર ચેડા સત્તાધીશોને કેમ નજરમાં નહીં આવતા હોય તેવા તર્ક વિતર્ક લોકોમાં ઉઠી રહ્યા છે. મારું નામ દીપક રતિલાલ અડિયલ છે. કઈક તમારી બ્રેડમાં કઈક ઉંદરડીનું બચ્ચું નીકળ્યું છે, શું છે આખી વાત? હું દુકાનેથી ઉમિયા બેકરી JDC પાસે ઉમિયા બેકરીએથી પાઉનું પેકેટ લેવું હતું. એ પાઉનું પેકેટ ઘરે લઈ આવીને મારા વાઇફને દીધું. મારા વાઇફે પાઉનું પેકેટ તોડીને અને મારી બેબીને ખવડાવવા માટે દેતી હતી. ત્યારે એમને અંદર જોયું તો મને કે આમાં કાંઈક વસ્તુ છે, બ્રેડમાં અંદર પાઉની વચ્ચે કાંઈક વસ્તુ છે. એટલે મેં જોયું તો મને ઉંદરડીનું બચ્ચું લાગ્યું. એટલે મેં જઈને દુકાનવાળાને બતાવ્યું તો દુકાનવાળો એગ્રી થયો કે મને કે ના, સાચી વાત છે કે છે આમાં ઉંદરડીનું બચ્ચું જ મરેલું. પછી મને કે દુકાનવાળા એમ કીધું કે તમે બેકરીમાં જાઓ, જ્યાંથી પ્રોડક્શન જે બેકરી કરે છે. હું JDCમાં કૃષ્ણા બેકરી અહીંયા ગયો તો એ બેકરીવાળાને ઓફિસમાં ગયો, શેઠને મળ્યો. શેઠને કીધું, મેં શેઠ આ શું છે? તો કે આ કે લાકડાનું વટકું છે અથવા તો એ કે કોથરાનો ડૂચો છે. એટલે એમને એ વાત કહીને વાતને ટકોરી. મેં શેઠ કીધું, મને ઉંદરડીનું બચ્ચું લાગે છે. તો કે ના, એ કે ઉંદરડીનું બચ્ચું નથી. એટલે મેં કઈ વાંધો ને, હું તો કીધું દુકાનવાળા જોડે જ વાત કરીશ જ્યાંથી મેં પાઉનું પેકેટ લીધું છે. પછી હું પાછું દુકાનવાળાને ગયો, દુકાનવાળાને કીધું. મેં કીધું આ શેઠ એ વાતને નકોરે છે, માનવા તૈયાર નથી. તો શું કરું? તો કે તમારે જે પ્રોસેસ કરવી એ કરી નાખો કે મને કાંઈ વાંધો નથી.